नमस्कार विद्यार्थी मित्रों, आप सबनु स्वागत छे सेवक एजुकेशनमां। आजे आपणे धोरण 9 चेप्टर नंबर 1 संख्या पद्धति करवानुं छे। तो प्रस्तावना जोईए, पहेलुं आवे छे प्राकृतिक संख्या। तो के 1, 2, 3, 4 अनंत सुधी संख्याना गणने प्राकृतिक संख्या कहे छे। એટલે પ્રાકૃતિક સંખ્યામાં ફક્ત ધન સંખ્યાનો સમાવેશ થાય, 0 માઇનસ આવે નહીં, ખાલી પ્લસ વાળી 1, 2, 3, 4 અનંત સુધી। प्राकृतिक संख्याना गणने सेना वडे दर्शावाय छे, कैपिटल एन वडे। एना पछी आवे छे पूर्णांक संख्या। तो के 0, 1, 2, 3, 4 अनंत सुधी संख्याना गणने पूर्ण संख्या कहे छे। तो के पूर्ण संख्यामां धन संख्या प्लस 0 ऋण संख्या आवशे नहीं। पूर्ण संख्याना गणने कैपिटल W वडे दर्शावाय छे। एना पछी आवे छे पूर्णांक संख्या। पूर्णांक संख्या एटले ऋण 0 અને ધન સંખ્યા ત્રણેયનો સમાવેશ થતો, એટલે કે અનંત સુધી -3, -2, -1 0, 1, 2, 3 અનંત સુધી। તેના ગણને શું તેના વડે દર્શાવાય? કેપિટલ ઝેડ વડે। એના પછી આવે છે સમય સંખ્યા। તો કે જો પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર હોય તથા સંખ્યા આરને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય, તો આરને સમય સંખ્યા કહે છે। એટલે પી અને ક્યુ બે સંખ્યા છે, એટલે કે બે પૂર્ણાંક સંખ્યા છે, જેમાં ક્યુ શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોવી જોઈએ। તે બંને સંખ્યાને આરને તે બંને સંખ્યા આરને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય, તો આરને સમય સંખ્યા કહે છે। ઉદાહરણ જોઈએ, 3 ના છેદમાં 5, તો આ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા। 3 પણ આ પી અને આ ક્યુ, ક્યુ કઈ થઈ? શૂન્યતર પૂર્ણાંક। 0 ના છેદમાં 5 તો પણ ચાલે, ખાલી છેદમાં 0 આવવા જોઈએ નહીં, અંશમાં કોઈ પણ સંખ્યા હોય ચાલે, છેદમાં તો કે પ્લસ અથવા ઋણ 0 હોવા જોઈએ નહીં। સમય સંખ્યાના ગણને કેપિટલ ક્યુ વડે દર્શાવાય છે। આગળ વધીએ આ વ્યાખ્યા પરથી। આ ચેપ્ટરમાં આપણને કેટલાક સત્ય અસત્ય એટલે કે ખરા ખોટા પૂછાય છે, તો તે ખરા ખોટાના જવાબ આપવા માટે એકવાર ફરીથી વ્યાખ્યા જોઈએ। ચલો, તો પ્રાકૃતિક સંખ્યા છે તેમાં ધન સંખ્યા આવે છે, પૂર્ણમાં પણ ધન આવે, પૂર્ણાંકમાં પણ ધન આવે અને સમયમાં પણ ધન સંખ્યા આવે છે। તેથી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા પણ બની શકે, પૂર્ણાંક સંખ્યા પણ બની શકે અને સમય સંખ્યા પણ બની શકે। સેમ તે જ રીતે પૂર્ણ સંખ્યા છે તો કઈ બની શકશે? પૂર્ણાંક બનશે અને સમય બનશે, પ્રાકૃતિક સંખ્યા બની શકે નહીં। પૂર્ણાંક સંખ્યા છે તે ફક્ત કઈ સંખ્યા બનશે? સમય સંખ્યા, પૂર્ણ અથવા પ્રાકૃતિક બનશે નહીં, અને સમય સંખ્યા પૂર્ણાંક, પૂર્ણ અથવા પ્રાકૃતિક બને નહીં। એટલે કે સત્ય અસત્ય પૂછાય તો ઉપરથી નીચે આવી શકાય, નીચેથી ઉપર જઈ શકાય નહીં। એટલે કે પ્રાકૃતિક છે તો કે પૂર્ણ પૂર્ણાંક સમય બનશે, પૂર્ણ છે તો પૂર્ણાંક અને સમય બનશે, પૂર્ણાંક છે તો ફક્ત સમય બનશે। તો કે આના ઉપરથી આપણને સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન 4 આપેલો છે તે જોઈએ। પ્રશ્ન 4માં એમ કીધું છે, નીચેના વિધાનો સત્ય કે અસત્ય કારણ સહિત જવાબ લખો। તો કે સત્ય અસત્ય કારણ સહિત લખવાના છે, તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। તો કે વિધાન કેવું આવશે? સત્ય। વિધાન કેવું છે? સત્ય। કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં ધન સંખ્યા હોય છે, પૂર્ણમાં પણ ધન સંખ્યાનો સમાવેશ થાય છે, એટલે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા બની શકે। કારણ કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ ધન સંખ્યા છે અને પૂર્ણ સંખ્યાના ગણમાં પણ ધન સંખ્યાનો સમાવેશ થાય છે। ચલો આગળ બીજું જોઈએ, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે, તો પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા બનશે નહીં। વિધાન કેવું છે? અસત્ય। કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે, જે પૂર્ણ સંખ્યામાં હોતી નથી। અસત્ય, કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે, જે પૂર્ણ સંખ્યામાં થતો નથી। ત્રીજું,
दरेक समय संख्या ए पूर्ण संख्या है। विधान केवु आवशे खोटू, कारण सेम तो के समय संख्या में ऋण संख्या नो समावेश थाय अने अपूर्णांक संख्या नो पण समावेश थाय छे जे पूर्ण संख्या में थतो नथी, तो के असत्य। कारण के समय संख्या में ऋण अने अपूर्णांक संख्या नो समावेश थाय छे जे पूर्ण संख्या में थतो नथी।